આપણે કોણ છીએ? આપણો ધર્મ આપણને આપણી અક્કલનો ઉપયોગ કરવા અને ઊંડાણપૂર્વક વિચારવા શીખવે છે. આપણે હંમેશા પોતાને પૂછવું જોઈએ, આપણે કોણ છીએ? આ સવાલને સમજવા માટે આપણને સતત કોશિશ કરતા રહેવું જોઈએ. આપણે પીર શમ્સના એક જ્ઞાનમાં એક સિંહના દ્રષ્ટાંત વિશે શીખીએ, જે બકરાના ટોળામાં ઉછર્યો હતો. વર્ષોના પસાર થવા સાથે તે ભૂલી ગયો હતો કે તે પોતે કોણ છે. બકરાઓની સોબતમાં રહીને તે પોતે બકરા જેવો અનુભવ કરવા લાગ્યો હતો. પીર શમ્સ આપણને બોધ આપે છે કે આપણા જીવનના બે મહત્વના ભાગ છે, રૂહાની અને શારીરિક. જોકે આપણે શારીરિક જગતમાં રહીએ છીએ તો પણ આપણને આપણા રૂહાની જીવનને ભૂલવું જોઈએ નહીં. અહીં સિંહ અને બકરા જેવી બીજી એક વાર્તા છે જે આપણને એવો જ બોધપાઠ આપે છે. પોતે કોણ છે તે ભૂલી ગયેલું ગરુડ. એક પર્વતના પથરાળ ઢાળની ઊંચે ઊંચે ગરુડ પક્ષીનું એક બચ્ચું માળામાં પોતાની માતા સાથે બેઠું હતું. માં, શું હું તમારી જેમ ઉડવા તૈયાર છું? ગરુડના બચ્ચાએ પૂછ્યું. આવ મારી સાથે, તેની માતાએ કહ્યું, અને હું તને બતાવીશ કે તારી પાંખોનો કેવી રીતના ઉપયોગ કરવો. ગરુડનું એ બચ્ચું દરરોજ તે ખેતરની મુલાકાત લેતું. તેને પેલા અળસિયા ખાધા વગર મજા નથી પડતી. ધીમે ધીમે તેણે તે ખેતરને પોતાનું રહેઠાણ બનાવી લીધું. દરરોજ પાછા પર્વત તરફ ઉડતા જવું કંઈ થકવી નાખનારું હતું. ખેતરના જાનવરો થોડાક વખતમાં જ પોતાની વચ્ચેના ગરુડના એ બચ્ચાની ટેવાઈ ગયા હતા. ગરુડના બચ્ચાને પણ લાગતું કે તે પોતે તે ખેતરમાંનું જ છે. એ પર્વતમાંના પોતાના માળાને તો તદ્દન ભૂલી ગયું અને તેણે ઉડવાનું સંપૂર્ણપણે છોડી જ દીધું. એટલું જ નહીં, સમય જતાં પેલું ગરુડનું બચ્ચું એવું માનવા લાગ્યું કે તે પોતે એક મરઘીનું બચ્ચું છે. એ તો મરઘીના બચ્ચાની જેમ જ ખોરાક ખાતું, એવો જ અવાજ કાઢતું અને એ જ જગ્યાએ રાતવાસો પણ કરતું. મહિનાઓ પસાર થવાની સાથે ગરુડનું બચ્ચું મોટું થઈ યુવાન ગરુડ પક્ષી બની ગયું. એ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ મરઘીના બચ્ચાની જેવું ઓછું ને ઓછું દેખાવા લાગ્યું. પરંતુ છતાંય તેને કોઈ જ પ્રકારની શંકા ન હતી. મરઘીના બચ્ચાને ચાંચ હતી તો તેને પણ તો હતી, તેઓને પંજા હતા તો તેને પણ હતા, તેઓને પાંખો હતી તો પણ તે ઉડી નતા શકતા. તેને તદ્દન ખાતરી થઈ ગઈ હતી કે પોતે એક મરઘીનું જ બચ્ચું છે. એક દિવસ એક ઘુવડ પેલા ખેતરમાં રહેવા આવ્યું. ગરુડ પક્ષીને મરઘીની જેમ ઠમકતી ચાલે ચાલતું જોઈને તેને નવાઈ લાગી. તું તે કઈ જાતનું પક્ષી છે? ઘુવડે પૂછ્યું. હું એક મરઘીનું બચ્ચું છું, ગરુડે ઉત્તર આપ્યો. પેલું ઘુવડ તો ખિલખલાટ હસી પડ્યું. એક મરઘીનું બચ્ચું? એક મરઘીનું બચ્ચું? તે બોલી ઉઠ્યો. તું કઈ મરઘીનું બચ્ચું નથી, તું તો ગરુડ પક્ષી છો. તું ઉડી શકે છે, તારે સુવર્ણ પાંખો છે. શા માટે તું તારો બધો સમય આ મરઘીના બચ્ચાની સાથે જમીન પર પસાર કરે છે? હું કઈ ગરુડ નથી, હું તો એક મરઘીનું બચ્ચું છું, પેલું ગરુડ ગુસ્સામાં ભારપૂર્વક બોલ્યું. પેલા ગરુડે જાણી લીધું કે આ વિચિત્ર પંખી સાથે વિવાદ કરવો નકામો છે. તેમ છતાં કંઈક તો કરવું જ રહ્યું. આવ મારી સાથે, તેણે ગરુડને કહ્યું, અને હું તને બતાવીશ કે તું ખરેખર કોણ છે. જિજ્ઞાસાથી દોરવાયેલ એ ગરુડ ઘુવડની પાછળ પાછળ ગયું. થોડા સમય પછી તેઓ બંને એક ઢાળવાળા ઊંચા ટેકરાની ટોચે પહોંચ્યા. હવે હું ચાહું છું કે હું જે પ્રમાણે કરું તેમ જ તું પણ કરે, ઘુવડે કહ્યું. ઘુવડ પોતાની પાંખો ફફડાવતા ટેકરા ઉપરથી નીચે દોડવા લાગ્યું અને થોડી જ વારમાં તો એ જમીન ઉપરથી ઉડવા માંડ્યું. હવે તારો વારો છે, તેણે બૂમ પાડી. ગરુડને તો ખાતરી હતી કે તે ઉડી શકતું જ નથી. શું તેણે મરઘીઓ અને મરઘાઓને ઘણી વાર પોતાની પાંખો ફફડાવતા નહોતા જોયા? વળી તેમનામાં તો કેટલાય હવામાં ઉડવાય માંડ્યા હતા. પરંતુ પેલા ગરુડે ઘુવડની આજ્ઞા માનવાનું નક્કી કર્યું. તે પોતાની વિશાળ પાંખો ફેલાવીને ટેકરા ઉપરથી નીચે દોડવા માંડ્યું અને પોતાના પૂરા બળ સાથે પાંખો ફફડાવવા લાગ્યું. અચાનક ગરુડના પગો હવે જમીનને અડકી નહોતા રહ્યા, એ હવે હવામાં હતું, એ તો ઉડતું હતું. ઉડતા ઉડતા ગરુડે પોતાની કેટલી નીચે રહી જવા પામેલ જમીનની તરફ નજર કરી. પછી તો તેને પોતાની માં અને પર્વતની યાદ આવી.
ઓહ, ઉડવાનું છોડી દેવામાં એ કેટલો મૂર્ખ હતો. એ તો ખરેખર જ એક ગરુડ પક્ષી હતું, અને મરઘીનું બચ્ચું નહીં. એ એક એવું પક્ષી હતું જે માત્ર જમીનનું જ નહીં પરંતુ આકાશનું પણ હતું.